નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં સંતોષ ચાર રસ્તા પાસે આવેલા સૂર્યા પ્લાઝા કોમ્પ્લેક્સના બિલ્ડરોએ 2.50 કરોડની છેતરપિંડી કરી હોવાની રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદી નિલેશ વસાવા દુકાનદારે બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવી છે, જેને લઈ પોલીસે લેખિત ફરિયાદ લઈ આ મામલે તપાસ હાથ ધરી છે. રાજપીપળા તાલુકામાં સંતોષ ચાર રસ્તા પાસે આવેલ સૂર્યા પ્લાઝા કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે કે જેમાં સુરત વ્યારા બારડોલી અને વડોદરા શહેરના મળી કુલ 8 જેટલા ભાગીદારો છે. આ બિલ્ડરોએ ભેગા મળીને આ કોમ્પ્લેક્સમાં અંદાજિત 204 જેટલી દુકાનો અને ઓફિસો બનાવી છે, જેમાંથી 140 જેટલી વેચાણ કરેલી છે. કેટલીક ભાડેથી આપેલી છે ત્યારે દુકાનધારકો દ્વારા આ મામલામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જેટલા લોકોનો વેચાણ દસ્તાવેજ થયો તેમાં કોઈ પાસેથી 58,000 કોઈ પાસેથી 51,000 જેવી જગ્યા પ્રમાણે એડવાન્સ આજીવન મેન્ટેનન્સ લઈ લીધું હતું, તો અંદાજિત 2.5 કરોડ જેટલી રકમ આ બિલ્ડરો લઈને જતા રહ્યા છે. તો ફરિયાદમાં ઘણા બધા દુકાનદાર પાસેથી લાઇફ ટાઈમ મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. કોમન પાવર બેકઅપ માટે જનરેટર મૂકવાનું હતું તે મૂકેલ નથી અને ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર ફાયર સેફટી મૂકવાની હતી જે મૂકેલ નથી. પાર્કિંગ આપવાની વાત હતી જે આપેલ નથી અને છેતરપિંડી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે, તો કોમન ટોયલેટ પણ સુપ્રત કરેલ નથી. વધુમાં દુકાનના દસ્તાવેજ કરી આપેલ છે, પરંતુ સિટી સર્વેમાં કે નગરપાલિકામાં રજીસ્ટ્રેશન થતા નથી, કારણ કે કોમ્પ્લેક્સ પર બોજો છે. તો આ રીતે અમારી જોડે છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું. ત્યારે એક તરફ તેમને દુકાન વેચીને દસ્તાવેજ કર્યા છે, તો બીજી બાજુએ દુકાન મોર્ગેજ કરીને લોન લીધી છે. આ સાથે જેઓની દુકાન નંબર FF58 છે તે જેમના નાણાં 16 લાખ જેટલા છેલ્લા 4 વર્ષથી આપેલા છે અને તેમને દસ્તાવેજ કરી આપેલ નથી. 3 ફૂલ સાઇઝ લિફ્ટ મૂકવાની હતી જે મૂકેલ નથી. 3 લિફ્ટ બંધ છે જેથી દાદરા ચડીને જવું પડે છે. ખાસ કરીને બીમાર અશક્ત લોકો માટે લિફ્ટના અભાવે ભારે તકલીફ પડે છે. આમાં બિલ્ડરોની અને ભાગીદારો દ્વારા કુલ 2.5 કરોડ જેટલી રકમની ગેરરીતિ કરેલ છે, જેમનો સંપર્ક કરવા છતાં કોઈ સંપર્ક થતો ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ દિશામાં ન્યાય તપાસ કરી બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરવામાં આવી છે. નમસ્કાર, મારું નામ ગૌરાંગ વસાવા, સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સ મંત્રી. અને આજે હું જણાવું તો આજે અસાંજો ગ્રુપના સુરતના પછી સોનગઢ વ્યારાના એવા અસાંજો ગ્રુપના બિલ્ડરો અમારો સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સ એ લોકોએ ઊભો કર્યો હતો. એમને ઘણા બધા અમારા દુકાનદારો પાસેથી લાઈફ ટાઈમ મેન્ટેનન્સ લીધું હતું, એવી અમારી પાસે ઘણી બધી રકમો લીધી હતી, એવી અમારી સાથે છેતરપિંડી કરી છે. અને ત્યારબાદ એમને જણાવ્યું હતું બ્રોશરમાં કે અમે જનરેટર પણ આપીશું પાવર બેકઅપ માટે, એ પણ નથી આપ્યું. એવા ઘણા બધા આજે તમે જોઈ શકો છો કે અમારા કોમ્પ્લેક્સમાં એવા આજે લાઇટો નથી, તો એ લોકોએ અંધારામાં બહાર ક્લાસ ચલાવવા પડે છે. હા, નામ બોલી ગયા. હું ઉત્પલ પટવારી, સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સ પ્રમુખ. અઠવાડિયા પહેલા રાજપીપળા નગરપાલિકા અને ભરૂચ નગરપાલિકાની સંયુક્ત ટીમે અમારા કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી અને એના અનુસંધાને અમને જે સૂચનાઓ આપી છે કે ફાયર સેફટી બાબતે શું કાર્ય કરવાનું, એ અનુસંધાને અમે દરેક દુકાનદારને એમની જરૂરિયાત પ્રમાણે અને એની પ્રિમાઇસિસ પ્રમાણે એમની દુકાનમાં ફાયર સેફટીને લગતે શું શું સાધનો લાવવાના છે તેની નોટિસ અમે આપેલ છે. અને મોટેભાગની દુકાનોમાં ફાયર સેફટીના સાધનો CO2ના બોટલ છે, પછી આગ ઉલાવવાના સાધન છે, MCB લગાડવાની છે, એ બધા દુકાનદારોએ લગાવવાના ચાલુ કરી દીધા છે. હું વિકેશ સુરેશભાઈ પટેલ, સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સ શોપ ઓનર છું. સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સના 8 ભાગીદારોએ જે બ્રોશરમાં જે હકીકતો બતાવી છે એની વિરુદ્ધમાં કોમ્પ્લેક્સમાં કામ થયેલું છે. 3 લિફ્ટ પ્લસ જે ફાયર સેફટીના સાધનો છે એ અપૂરતા છે, અડધા મૂકીને જતા રહ્યા છે, વારંવાર ફોન કરે છે, ફોન ઉપાડતા નથી. અને આટલો મોટો કોમ્પ્લેક્સ હોવા છતાં અહીં પાર્કિંગ પણ નથી આપતું, એટલે પાર્કિંગની પણ જરૂર છે, એના વિશે પણ એ લોકો અમને અંધારામાં રાખી ગયા છે. પ્લસ આટલા દુકાનધારકો પાસેથી અમુક મોટી અમાઉન્ટ એમણે મેન્ટેનન્સ માટે ઉઘરાવી છે અને એ એક સોસાયટી બનાવીને અમને સુપ્રત કરવાનું કીધું હતું, તો એ મેન્ટેનન્સના પૈસા પણ લઈને જતા રહ્યા છે, રફુ ચક્કર થયા છે. તો આર્થિક ગુનાખોરી કરી છે એમણે, છેતરપિંડીને વિશ્વાસઘાત કર્યો છે અમારા 204 દુકાનધારકો સાથે. હું નિલેશભાઈ વસાવા, રાજપીપળામાં સૂર્ય પ્લાઝા કોમ્પ્લેક્સ આવેલ, જેમાં અમે 2017-18માં શોપ રાખેલ હતી ને, જેમાં બિલ્ડરો દ્વારા અમને એમ કહેવા જણાવેલ હતું કે
તમારે જે અહીંયા સોસાયટી બનાવે એના સભ્ય ફરજિયાત રહેવું પડશે અને જે લાઈફ ટાઈમ મેન્ટેનન્સ છે એ તમારે આપવું પડશે અને ત્યારે અમે અમારી જે દુકાન રાખેલી હતી તેનું લાઈફ ટાઈમ મેન્ટેનન્સ તેઓને ચૂકવેલું હતું અને ત્યારબાદ તેઓએ જે કોમ્પ્લેક્સમાં જે ફાયર સેફટી છે, પાર્કિંગ સુવિધા છે, આ જે તમામ વસ્તુ હતી તેની કોઈ પણ સુવિધાઓ ત્યારબાદ અમને એ લોકોએ આપેલ નથી અને તેઓ ત્યારબાદ અમારા સંપર્કમાં પણ નથી અને અમને એવું લાગેલું છે કે અમારી સાથે છેતરપિંડી થઈ છે. આની સાથે તેઓએ જે સિટી સર્વેમાં જે અમારે નામ ચડાવવા જોઈએ તે નામ નહીં ચડાવેલા, છતાં અમે ત્યાં તપાસ કરીને જોયું તો તેઓએ ત્યાંથી ઓફિસમાંથી અમને એમ કીધું કે તેઓએ સૂર્યપ્રાજા કોમ્પ્લેક્સ પર બોજો લીધેલ બોજો છે એટલા માટે તમારા નામ ચડે નહીં. અને નગરપાલિકામાં પણ આ જ રીતે થયેલ છે કે અમારા નામ ચડી શકે એમ નથી. એટલે હવે અમને ખ્યાલ આવે છે ખરેખર કે આ લોકોએ અમારી સાથે બહુ મોટી છેતરપિંડી કરી છે. પણ સાથે સાથે અત્યારે હાલ જે સૂર્યપ્રાજા કોમ્પ્લેક્સમાં જે અમો પોતે અને જે ગ્રાહક આવે છે અમારા તેમના માટે જે પાર્કિંગની સુવિધા જોઈએ એ પણ છેલ્લા 2-3 વર્ષથી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે બધું જ પાણી સીધું બેઝમેન્ટમાં જતું રહે છે અને આખું બેઝમેન્ટ પાણીથી ભરાઈ જાય છે. તો એનું પણ મેન્ટેનન્સ કોણ કરશે એ પણ અત્યારે મોટો પ્રશ્ન છે. અમારું પાર્કિંગની સુવિધા અને કસ્ટમરની પાર્કિંગની સુવિધા એ ક્યાં કરવી એ પણ બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે. તો અમને સરકારશ્રી પાસે મીડિયા દ્વારા એમ જ કહેવા માગીએ છીએ કે અમારી આ સમસ્યાનું વહેલી તકે સમાધાન થાય. નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે સંતોષ 4 રસ્તા ખાતે એક મોટું સૂર્ય કોમ્પ્લેક્સ આવેલું છે. તેમાં 240 થી વધુ દુકાનો બિલ્ડરોએ બનાવી છે. દુકાનદારોએ પોતાનો વેપાર ધંધા વધે અને રોડ ઉપરની દુકાનો આવેલી હોવાને કારણે મોટાભાગના લોકોએ દુકાને ભાડેથી લીધી, કેટલાકે ખરીદી, અને આ બિલ્ડરોએ એમની પાસેથી 2.5 કરોડ રૂપિયા જેટલા મેન્ટેનન્સના પૈસા એડવાન્સમાં ઉઘરાવ્યા છે. પરંતુ આ દુકાનદારોની ફરિયાદ છે કે આજ દિન સુધી એમણે કોઈ મેન્ટેનન્સ કર્યું નથી. ખાસ કરીને ફાયર સેફટીની સુવિધા નથી, જનરેટરની પણ સુવિધા નથી, લાઇટ જાય ત્યારે અત્યારે જે વર્ગો ચાલી રહ્યા છે એમને બહાર બેસીને ભણવાનો વારો આવ્યો છે, ઓપરેશન કરવાનો વારો આવે ત્યારે પણ તકલીફ થાય એવી છે. આ દુકાનદારોએ જે મોર્ગેજ કરીને પણ કેટલીક દુકાનો લીધી છે તેમાં પણ પ્રોબ્લેમ થયા છે. પાણીના નિકાલની સુવિધાઓ નથી, ઘણી બધી સુવિધાઓ નથી, જેને કારણે આ લોકોએ આજે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરો આ અંગે કોઈ જવાબ નથી આપતા. 2.5 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ છે. આ લોકો ન્યાય માંગી રહ્યા છે કે એમાં ફાયર સેફટીની સુવિધા હોય અને જનરેટરની પણ સુવિધા નથી. એ ઉપરાંત ખાસ કરીને આ દાદર રોડ તમે જુઓ તો ત્યાં ગાડીથી પણ કોઈ સુવિધાઓ આપવામાં આવેલી નથી. મેન્ટેનન્સ પણ જે રીતે કરવામાં આવ્યું ખૂબ ખરાબ કરવામાં આવ્યું છે. મેન્ટેનન્સ જે રીતે કરવું જોઈએ તે કરવામાં આવતું નથી. ખાસ કરીને ચોમાસામાં જ્યારે વરસાદનું પાણી ભરાઈ જાય છે ત્યારે આ બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે અને પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા નથી, જેને કારણે દુકાનદારોને ભારે તકલીફ ભોગવવી પડે છે. ઘણા લોકોએ 50 લાખથી ઉપર રકમો આપી છે પણ મેન્ટેનન્સ કોઈ પણ જાતનું થ ન હોવાને કારણે આજે દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે. તો આ અંગે ન્યાય તપાસ થાય અને દુકાનદારોને ન્યાય મળે એવી દુકાનદારો માંગણી કરી રહ્યા છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.